હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ફિટનેસ. તો આજે આપણે બનાવીશું દાળિયાની ચીકી. શિયાળામાં દાળિયા અને ગોળનું કોમ્બિનેશન ખાવાથી બોડીમાં એકદમ એનર્જી રહે છે. તો આ ચીકીની અંદર બનેલું કોમ્બિનેશન છે. તો ચાલો આપણે આ ચીકીને બનાવવાનું શરૂ કરી દઈએ. નવી નવી રેસીપીને જોવા અને શીખવા માટે વિડીયોની નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી દો અને સૌથી પહેલા જોવા માટે બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલશો. દાળિયાની દાળની ચીકી બનાવવા માટે મેં 1 કપ દાળિયાની દાળ લીધી છે. 1 કપથી થોડો ઓછો ગોળ મેં આ બંનેનું મેઝરમેન્ટ આ કપથી જ કરેલું છે. ત્યારબાદ મેં 1 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે અને ચપટી. હવે સૌથી પહેલા આપણે એક કડાઈમાં 1/2 ચમચી જેટલું ઘી એડ કરીશું. વધારે ઘીની કોઈ જરૂર નથી અને મેં ઘી લીધું છે, એની જગ્યાએ તમે તેલનો પણ યુઝ કરી શકો છો. તો ઘી થોડું મેલ્ટ થઈ ગયું છે, હવે આપણે એની અંદર ગોળ એડ કરી દઈશું. ગોળને મેં એકદમ નાના નાના પીસમાં કટ કરી લીધો છે જેથી એ જલ્દીથી મેલ્ટ થઈ જાય. આપણે જ્યારે ગોળ મેલ્ટ કરીએ છીએ ત્યારે ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે અને લો ફ્લેમ ઉપર જ આ ગોળને મેલ્ટ કરવાનો છે. જ્યાં સુધી આપણો આ ગોળ મેલ્ટ થાય છે ત્યાં સુધી 1 ચમચી ઓઇલ હું એક પ્લેટમાં લઈ લઈશ અને પ્લેટની નીચે મેં બટર પેપર રાખ્યું છે જેથી આપણી ચીક્કી એકદમ સરસ રીતે અલગ થઈ જશે પ્લેટમાંથી. તો આ રીતે તેલને ચારે બાજુ સરસ રીતે ગ્રીસ કરી દેવાનું છે તેલથી, અને આ બાજુ આપણો ગોળ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે. તો હવે આપણે આ ગોળની પાઈને ચેક કરીશું કે આપણે જે ગોળને મેલ્ટ કર્યો છે એ પરફેક્ટ જામવાની કન્સિસ્ટન્સીમાં છે કે નહીં. તો એના માટે મેં એક વાટકીમાં થોડું પાણી લીધું છે અને એમાં આપણે ગોળને એડ કરી દઈશું. જો ગોળ નીચે બેસી જાય છે પાણીમાં અને આ રીતે સરસ એકદમ જામવાની કન્સિસ્ટન્સીમાં આવી જાય છે તો ગોળ પરફેક્ટ છે. બીજી મેથડ એ છે કે તમે આ ગોળને થોડો ટેસ્ટ કરી લો, જો ગોળ દાંતમાં નથી ચોંટતો તો પણ આ ગોળ પરફેક્ટ થઈ ગયો છે, અને જો ના થયો હોય તો 1/2 મિનિટ સુધી હજી વધુ ગોળને આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહો. તો અહીંયા મારા આ ગોળ બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે. હવે હું આમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશ. પાણી આપણે એટલા માટે એડ કરવાનું છે કે જ્યારે તમે ચીકીને જમાવશો કોઈ પ્લેટમાં સેટ કરશો ત્યારે તમને થોડો ટાઈમ મળશે, ચીકી જલ્દી જલ્દી જામી નહીં જાય, એટલા માટે આપણે પાણી એડ કરીએ છીએ. હવે આપણે આમાં 1 ચપટી જેટલો કુકિંગ સોડા એડ કરશું. સોડાથી તમારી ચીકી એકદમ ક્રિસ્પી બનશે અને એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો સોડા એડ કર્યા પછી હવે આપણે આની અંદર જે આપણે દાળિયાની દાળ લીધી છે એને એડ કરી દઈશું. દાળિયાની દાળને અને ગોળને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બધો ગોળ અને દાળિયાની દાળ એક સરખી ભળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેશું. અને ગેસની ફ્લેમને આપણે હવે બંધ કરી દઈએ. અહીંયા દાળિયાની દાળ અને ગોળનું મિક્સર એકદમ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આને તેલ લગાડેલી પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું. તો મિક્સરને મેં અહીંયા જે પ્લેટમાં તેલ લગાડ્યું છે એ પ્લેટમાં ટ્રાન્સફર કરી દીધું છે અને હવેની પ્રોસેસ જે છે એ એકદમ ફટાફટ કરવાની છે. તમે અહીંયા આ રીતનો સ્પેચ્યુલાની મદદથી બધું જ મિશ્રણને એક સરખું પાથરી દો અને એકદમ એને સરસ રીતે સેટ કરી દો. જો તમારી પાસે આ રીતનો સ્પેચ્યુલા ના હોય તો તમે આ પ્રોસેસને વાટકીમાં તેલ લગાડીને પણ કરી શકો છો અને વેલણથી પણ તમે તેલ લગાડીને વણી શકો છો. બધી જ ચીકીને સરસ રીતે સેટ કર્યા પછી તમે એને પ્લેટમાંથી બહાર લઈ લો અને આ જ્યારે થોડી ગરમ હોય ત્યારે જ આની ઉપર આપણે કટિંગના નિશાન લગાવી દેવાના છે. જો એ ઠંડી થઈ જશે તો તમે એને બરાબર સરસ રીતે કટ નહીં કરી શકો. એટલે આપણે આ રીતે બધી જ ચીકીને આપણે જે સાઇઝ જોતી હોય ચીકીની એ સાઇઝમાં કટ કરી લેવાની છે. તો હું અહીંયા આ રીતના મીડિયમ પીસીસ કરું છું. તો પહેલાં આપણે આ રીતે આડા કટ લગાવશું. સરસ રીતે ચીક્કી આડી કટ થઈ જાય પછી આપણે એમાં ઊભા માર્ક્સ લગાવી દઈશું અને પછી આપણે 15-20 મિનિટ માટે ચીક્કીને ઠંડી થવા દઈશું. 15-20 મિનિટમાં ચીક્કી એની જાતે જ એકદમ સરસ રીતે કટ થઈ જશે. તો મારા અહીંયા પીસ રેડી થઈ ગયા છે. 15-20 મિનિટ પછી ચીક્કી એકદમ સેટ થઈ ગઈ છે અને આપણે આ પીસને આ રીતે જ્યાં માર્ક્સ લગાવ્યા છે ત્યાંથી તોડી લેશું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ. દાળિયાની ચીક્કી બનીને બિલકુલ તૈયાર છે. આપણે આ ચીક્કીને શિયાળામાં તો બનાવીને ખાઈએ જ છીએ, પણ સાથે સાથે તમે આ ઉત્તરાયણ પર આ ચીક્કીને જરૂર બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહો. વિડીયોને લાઈક કરો અને એને શેર કરવાનું
બિલકુલ ના ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.